પછી સૂકો વગર જેની હું રાહ જોતો હતો. સંજયભાઈ, લગ્નની દાળની રેસીપી તો બધાને બહુ ગમતી હોય છે, કારણ કે કોક જ આની સિક્રેટ આપતા હોય છે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ખવડાવી. આ હા હા kamleshmodifoodie.com. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશમોદી મોરબીથી. મિત્રો, લગ્નની દાળની રેસીપી તમે બહુ બધી યુટ્યુબમાં ચેનલમાં જોઈ છે, પણ ક્યારે રસોઈયા જે બનાવતા હોય છે એવી ભાગ્ય જોવા મળતી હોય છે હશે કદાચ. પણ આપણે તમને જે પ્રોપર જે કહેવાય ને કે લગ્નની અંદર દાળ કઈ રીતના બને છે, તો આજે આપણે સંજયભાઈ સાથે મળશું. આપણે સંજયભાઈ સાથે આપણે વાત પણ કરશું અને એમાં કઈ કઈ વસ્તુ જોઈશે એ પણ તમને આજે અમને વિડીયોમાં ડાયરેક્ટલી બતાવશું. અને જરૂરથી વિડીયો આખે આખો જોજો તો તમને વધારે મજા આવશે. આજે લગ્નની દાળ કઈ રીતના બને છે તો એ તમને આજે બતાવશું. એની પહેલાં કેટલી વસ્તુ જોઈશે એટલી વસ્તુ તમે પહેલાં નોટ કરી લો, કારણ કે અમે લખતા નથી, વર્ષોથી લખતા નથી આવતા. એટલે તમે ખાલી એક મેજરમેન્ટ જોઈ લેજો, માપ જોઈ લેજો. અંદાજિત આ પ્રમાણે બનાવવાની હોય છે. તમે તો બધા કારીગર છો એટલે તમે ખાલી જોઈને ખબર પડી જશે તો કેટલી વસ્તુ આવે છે. તો આપણે સંજયભાઈ સાથે જ વાત કરીએ. આપણે ચાલો સંજયભાઈ, જો કે હવે તમારો કોઈ પરિચય આપવાની જરૂર નથી, હવે તો તમને આખું ગુજરાત ઓળખતું થઈ ગયું છે. હવે આપણે આજે લગ્નની દાળની અંદર કેટલી વસ્તુ જોઈશે અને કઈ કઈ વસ્તુ જોઈશે તો આપણે થોડીક ડિટેલ્સમાં કહીએ. જે રાઈ છે, બરાબર, દેશી જીરું છે, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, સૂકા મરચા. અને આપણે કયા જોઈએ છે? એમાં છે ને રાજસ્થાની મરચી આવે છે, રાજસ્થાની તીખી, જે તીખી મરચી આવે ને દરેક કરિયાણા દુકાનમાં તીખી મરચી, આનાથી તીખાશ પકડશે વધારે પડતી. અને રાઈ છે, જીરું છે, હિંગ છે, જીરું અને આ રાઈ અને હિંગ. હા, ઓકે. લીમડો છે, મરચાની કટકી છે, આદુ છે, કોથમરી છે, ટમેટા છે, સિંગદાણા છે, એટલે વાંધો ન આવે. આટલું લીલા મસાલાની આ આંબલીનું પાણી છે, ગોળ છે, દેશી ગોળ છે. જો આ પારસમણી ગોળ છે અને આંબલી છે, જે આપણી ગુજરાતી જે દાળ બને છે ને એમાં મેઈન ખાટી મીઠી દાળ હોય છે. આપણે આંબલીને કેવી રીતના ગરમ પાણીમાં પલાળવાની? આંબલીને નવસે આંબલીને સાદા પાણીમાં પલાળી અને એને જારે અથવા કોઈ પણ ક્રશ કરી અને હાથેથી કાઢીને એનો રસ કાઢી નાખવાનો. ઓકે, હવે કરશું વગર. આપણે બસ આ હળદર, મરચું, દાણા અને દાણા જીરું અને બાફેલી દાળ. દાળમાં આપણે કઈ એક જ દાળ હોય? તુવેરની દાળ એક જ? બીજી કઈ ના, તુવેરની દાળ એક જ. તુવેરની દાળ એક જ? હા, બાફીને આપણે ટામેટા. હા, વગાડી કરશું. હવે આપણે પહેલા તો તેલ ગરમ. હા, તેલ ગરમ થાય છે, બરાબર. અને આપણા રાજુભાઈ, આ બધી વસ્તુ આપણે પહેલા બધી નાખી દેવાની કે બસ આજે આનું જે પ્રમાણ છે જરૂરિયાત પ્રમાણે. પછી એની અંદર જીરું ને બધી વસ્તુઓ હું બીજો વગર તૈયાર જ કરી નાખું. લીલા વગર માટે, આ લીલા વગર માટે ટમેટા છે, મરચા, આ મરચાનું કટિંગ છે, પીસેલું આદુ છે, પીસેલું આદુ, દેશી લીમડો આપણો, અને આપડા ઇંગ, ઇંગ છે. લીલા વગરમાં આ રીતના એમાં નાખવાની છે, વાહ. એમાં હળદર, લાલ મરચું. હવે સૌથી પહેલા રાઈ છે,
તેલ આપણે ફૂલ ગરમ કરી અને લઈ જાય રાઈ પછી સૂકો વગર તરત જ નાખી દેવાનું હા તરત જ દાળ ઓગળી જાય દાળ ઉકળશે ને ત્યાં લગી માં ગોળ ઓગળી જશે આંબલી નું પાણી તમે કદાચ ભાંગીને પણ નાખી શકો છો ના અને આજે આંબલીનું પાણી એમાં બીજું કોઈ વસ્તુ ના કાંઈ નહીં આંબલીનું પાણી એક જ સિંગદાણા આ છે આપણા સિંગદાણા આ અમે ગોતી ગોતી ખાતા હતા જો આ દાળમાં બાફો નાખો એટલે પાણી લાલ થઈ જાય એટલે કલરનો કારણ દેખાડો તો રાજભાઈ જો આ પાણી એમાં પછી કલરનો હા એટલે દાળ ખરાબ થઈ જાય દાળ ખરાબ થઈ જાય એટલે આખા આખો કલર દાળનો ચેન્જ થઈ જાય કેટલી ટકાને બ્લેકનેસ દાળ થઈ જતી હોય ને હા એનું કારણ હા હળદર છે આપણે ઘરમાં તો આવું કરતા જ નથી આપણે તો સીધી ડાયરેક્ટ સિંગદાણા સીધા આમાં નાખી દેતા હોય છે હા પછી હવે થોડીક હળદર ઉકાળવા દેવી પડશે 20-25 મિનિટ ત્યારે જ એનો સાચો ટેસ્ટ આવશે હવે આ વઘાર કરી નાખો હવે આ ઉકળશે ઉકળશે એટલે એકરસ થઈ જશે ને ગોળ ઓગળી જશે બધી વસ્તુ અંદર જે છે ને એ બધી અંદર એકરસ થઈ જશે અને હવે 20-25 મિનિટ દાળને ઉકાળવાની લગનની દાળને બહુ વધારે વાર લાગતી હોય મેં ઉછાળ્યું 2-3 કલાક લોકો ઉકાળતા હોય છે ના એટલે એપ્રોક્સ એવું ન હોય પણ અમારે જેવી રીતે સંખ્યા પ્રમાણે હોય જેવી રીતે આ અત્યારે ઓછા મેમ્બર્સની દાળ છે એટલે 20-25 મિનિટમાં એકદમ દાળ ઉકળી જશે પછી વધારે દાળ હોય તો એને વધીને 2-3 ઉફાળા લેવાની જરૂર છે બરાબર એટલે એક રસ થી જે દાળ ઉકળશે એટલે આમ જેમ કેટલો ટાઈમ ઉકળો કરે બસ એ આ ક્વોન્ટિટી આટલી છે એટલે વધીને 20-15 થી 20 મિનિટ ઘરો ક્વોન્ટિટી તો ઓછી તો ના ઘરે ઓટી ઓછી ક્વોન્ટિટી એટલે 15-20 મિનિટ વધીને દાળ ઘાટી નથી જાય ને ત્યાં લગી ઉકાળવાની આમ જો ઘાટી થઈ જાય તો ગેસ બંધ કરી દેવાનો ઘાટી થઈ જાય ત્યારે જ હા યાર આવ રાજુ તો મિત્રો કે જતા નહીં 20 મિનિટમાં પાછા આપણે અહીંયા જ આવી છે આ તો પેલું નહીં અમે અહીંયા 20 મિનિટ અમે રાહ જોઈશું તમારા માટે તમે બીજી રેસીપીની અમે તૈયારી કરીએ જો અમે શું કરીએ છીએ ખાલી તમને બતાવો આ તો કહેવાય નહીં અમે પણ દર્શન કટ ના કરતા હોય દર્શન કટ ના કરતા આવી દો અને રામદેવમાં બતાવો છે કે જો કેટલી મહેનત કરતા હોય છે સંજીવીથી માંડીને અમે હવે અત્યારે અમે બીજી રેસીપીની તૈયારી કરી રહ્યા છીએ જોઈએ ખાલી દેખાડું તમને હવે આ બીજી રેસીપી હવે વળી દાળને ત્યાં ઉકળવા દે છે અને 25 મિનિટ ઉકળી જાય પછી ત્યાં સુધી તો આ રસ થઈ જાય એટલે ત્યાં સુધી રેસીપીનો બીજો વિડીયો બની જાય કોઈ કહેતા નહીં આટલી દાળ ઉકળતી થાય એટલે સમજી લેવાનું કે દાળ એકરસ થઈ ગઈ છે હું સૌથી છેલ્લે મીઠું નાખું છું કે જે હવે જરૂરિયાત પેલા થોડુંક નાખ્યું હતું ઉકાળવામાં પછી આટલું કદાચ ને ઘટશે કોથમરી આપણે ટેસ્ટિંગ કરી લઈશું પૂરી તૈયાર મિત્રો આપણે લગ્ન ની દાળ હતી કેવી લાગી સંજયભાઈ બીજી એક પ્રશ્ન પૂછવો છે સિક્રેટ છે હા બોલો 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 આપણે જ્યારે તમારે પ્રસંગની અંદર લગ્ન પ્રસંગમાં ઘણી વખત એવું બનતું હોય છે કે તમે 500 જણાની રસોઈ કરી
અને માણસો થઈ ગયા 700 જણા, તો દાળ માટે તમે સ્પેશિયલ બનાવો તો ના જઈ શકો, તો એના માટે તમે શું કરો? બસ એના માટે જેમ અમે કોઈ પણ કોન્ટ્રાક્ટ રાખી કે કામ રાખી ત્યારે અવેલેબલ અમે એમ કહીએ કે 10% પબ્લિક, 500 માણસનું ફંક્શન છે તો 10% લગી પબ્લિક પાસે અમારી પાસે પ્લસ વસ્તુ વધારે હોય, પણ કદાચ એ સમય પ્લસ સંખ્યા વધારે થાય તો 10-20 મિનિટમાં દાળ બફાવાની નથી, એટલે ચણાના લોટની એક આટી કરીને અંદર નાખવાની આવે છે. ચણાના લોટની આટી? હા, એટલે ચણાના લોટને ઓગાળીને પછી એ જે નાખીને પછી એના પ્રમાણની અંદર ખટાશ ગરાશે મીઠું, કેમ કે તાત્કાલિક દાળ બફાવાની નથી. પછી એમાં એમાં તમે પાણી નાખીને, પછી એમાં એમાં પાણી છે, પછી કેટલાય ભાતનું ઓસામણ નાખતા હોય, ચણાનો લોટ નાખતા હોય, જે રીતે બનાવ્યું રીતે, કેમ કે દાળ સવારથી ત્યાં બાફતા હોય ત્યારે બપોરે 2 વાગે તૈયાર થાય છે, 12 વાગે. હવે એની ઠેકાણે ટેસ્ટમાં કંઈ ફરક ના પડે, ટેસ્ટની અંદર ફેર ન પડે, થોડોક ફેર પડે, જે નેચરલી નેચરલ. અને હા, એટલે આ આપણે એટલા માટે કીધું કે આ બધી વાત અમને ખબર છે પણ તમને નથી ખબર, એટલે અમે તમને જણાવી રહ્યા છે કે ક્યારેક ક્યારેક એવું ગરીબ બની જતું હોય છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવી ગયા હોય તો હવે આપણે શું કરવું. તો તમે ક્યાં ના જતા? હજુ અમારી બટાકાના શાકની રેસીપી બાકી, તો બટાકાની શાકની રેસીપી પૂરી કરી, તો આ વિડીયો છે ને અમે ટેસ્ટિંગ કરીશું, અમે એકી સાથે બબે વિડીયો બનાવી રહ્યા છે. ચાલો કરાવી, કેટલી મહેનત કરી રહ્યા છે અમે. હાય 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 હાય, જોઈએ જેની હું રાહ જોતો હતો. સંજયભાઈ, લગ્નની દાળની રેસીપી તો બધાને બહુ ગમતી હોય છે, કારણ કે કોક જ આની સિક્રેટ આપતા હોય છે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ખવડાવી. હા હા હા, આપણી જે ઓરિજિનલ ખાટી અને મીઠી દાળ બનતા મેં આજે પહેલી વાર જોઈ, અને આજે ફૂલ મોજ આવે છે. આ બધાની સિમ્પલ રીતે આજ હોય છે કે અલગ અલગ હોય? બસ અમારી રેસીપી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, પણ જેને કહેવાય કે ઓરિજિનલ રેસીપી જે આવી રીતના બને, ગુજરાતી આવી રીતે બને, બાકી તો બધાની રીત અને બધાની મોજ અલગ અલગ હોય છે. બધા અલગ અલગ વસ્તુ નાખતા હોય છે. અને હું સંજયભાઈ એક વસ્તુ બહુ ગોતતો હોઉં છું, જે સિંગદાણા. લગ્નના અંદર જે સિંગદાણા આવતા હોય ને આ દાળની અંદર, એ ગોતી ગોતીને ખાવાની મજા બહુ આવે. તમને કંઈ આવી કોમેન્ટ કરજો અમને, કે આવી તમને કંઈક મજા આવતી હોય તો જરૂરથી કહેજો. બાકી મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી દખતી, હરિયમ દશ જયમાતારી જેવોતી જેમકોલ એન્ડ જૈન. સંજયભાઈ થેન્ક યુ સો મચ આ દાળની રેસીપી આપવા બદલ. અને હા, તમારે બીજી કઈ રેસીપી જોઈએ એ પણ અમને કોમેન્ટ કરજો, અમે જરૂરથી લઈને આવવાના છે. બરાબર ને? જય મોગલ, જય જય માતા, જય મોગલ.